સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કણાદ ગામે સુરતમાં નિર્માણ પામનારા અક્ષરધામ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ અતિ દિવ્યતા અને ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો, તેની પર આપણે નજર કરીએ. સુરતમાં નિર્માણધીન અક્ષરધામ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ અતિ દિવ્યતા અને ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં અનેક મુમુક્ષુઓએ જેમના સાનિધ્યમાં પરબ્રહ્મની દિવ્યતા અનુભવી કરી છે અને ઉચ્ચ આધ્યાત્મિક શિખર પ્રાપ્ત કર્યા છે અને કરી પણ રહ્યા છે તેવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ છેલ્લા 45 દિવસથી સુરતના ઉપનગર કણાદ ખાતે નિર્માણધીન BAPS અક્ષરધામ મંદિરમાં બિરાજમાન થઈ સુરતના પ્રેમી હરિભક્તો પર અનેરી ભક્તિની હેલી વરસાવી રહ્યા છે. ત્યારે ચૈત્ર સુદ નવમીએ ભારતીય આધ્યાત્મિક પરંપરાનો ઐતિહાસિક અને અતિ પવિત્ર દિવસ હતો, જેથી આ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના વસુંધરા પર માનવદેહ ધરી પ્રગટ થયા હતા, જેને લઈને ભવ્યતાથી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. પ્રગટ પણ ચાલુ રહી વાત કરતા રામજી ભાઈ ગામમાં ગયા. રામજી ભાઈ સુરતના આંગણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંગે ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો. અજર કુરશી સાથે પ્રકાશવાળા.